પત્રકાર પોતાના જીવ પર રમી સર્વસ્વ ભૂલી હંમેશા પોતાના મોત મોઢામાં રહીને કાર્ય કરતા હોય છે અને વાત રહી કવરેજ ની તો તમને ખ્યાલ હોય કે ખેડૂતોના આંદોલનો પાટીદાર આંદોલનોમાં આજ પત્રકારોએ પણ લોકોની સાથે રહીને લાઠીઓ ખાધી હતી ખવા પાછળ વીસ કિલોની લાઈવ કીટ લઈને આજ પત્રકારો ગમે તેવા સંજોગોમાં પોતાની ફરજ નિભાવતા હોય છે અને સાચી હકીકત પ્રજા સુધી પહોંચાડતા હોય છે જૂનાગઢમાં પત્રકારો પરના હુમલાને ગુજરાતના પત્રકારો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો તેને અનુસંધાની આ ઘટનાનો વિરોધ પ્રદર્શિત કરવા અને પત્રકારોની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગણી સાથે અમદાવાદના વસ્ત્રાપુર તળાવના બગીચામાં રાજ્યકક્ષાની સંકલન સમિતિ દ્વારા તમામ પત્રકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારોની સુરક્ષાઓને લઈને સાથે સાથે અનેક નવા કાયદાઓ પત્રકાર માટે બનાવવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી આ પત્રકાર બેઠકમાં તમામ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા રેડિયો સોશિયલ મીડિયા વેબ પોર્ટલ અને અન્ય તમામ રીતે પત્રકારિત્વ ક્ષેત્રે જોડાયેલા વરિષ્ઠ તેમજ યુવા પત્રકાર મિત્રો જોડાયા હતા જેમાં તેઓ દ્વારા આગળના દિવસોમાં ઘડનારી રણનીતિ અંગે જાણકારી આપી હતી ગુજરાતમાં અવારનવાર પત્રકારો પર હુમલાઓ થઈ રહ્યા છે જેને જોતા પત્રકાર જગતમાં ચિંતાનું મોજું જોવા મળ્યું પત્રકારો જ સુરક્ષિત નથી તો આમ પ્રજા તો ક્યાંથી રહેવાની આ બાબતે ગંભીર ચર્ચા કરતા તમામ વરિષ્ઠ પત્રકારો દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરવામાં આવી અને આ સંદર્ભે આગળ કરવામાં આવનાર કાર્યની રજૂઆત કરવામાં આવી ઉપસ્થિત તમામ પત્રકાર ગણ દ્વારા જુનાગઢમાં થયેલા પત્રકારો પર થયેલ લાઠી ચાર્જની હતી ઘટના બની પત્રકાર 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 ઉપરનો હુમલો સંદેશના ઉપર જ્યારે એક એક હતી મંદિરની એનું કવરેજ કરવા જાય છે ત્યારે એ સાધુ ઉપર જે હુમલો થાય છે એ હુમલાના દ્રશ્યો પત્રકારોએ લીધેલા હોય છે એમાં પોલીસનું ખરાબ દેખાતું હતું જો એ દ્રશ્યો આખા ગુજરાતના લોકો જુએ તો જૂનાગઢની પોલીસ કઈ રીતે નિષ્ક્રિય છે એ ત્યાં સાબિત થઈ જતું હતું એટલા માટે ત્યાં જે શૂટિંગ કરી રહ્યા હતા પત્રકારો એના પર પોલીસ દ્વારા રીત એટેક કરવામાં આવેલો છે શૂટિંગ કરતાં અટકાવવામાં આવ્યા છે હજુ સુધી જૂનાગઢ પોલીસે એફઆઈઆર નોંધી નથી કમસે કમ પોલીસે જૂનાગઢમાં એફઆઈઆર નોંધવી જોઈએ આજે લગભગ ચોવીસ કલાક થયા છે ચોવીસ કલાકમાં હજુ સુધી પગલાંઓ ભરાયા નથી આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ અને વખોડી કાઢવા માટે અમદાવાદભરના પત્રકારો અહીં ભેગા થયા છે મોટી સંખ્યામાં ભેગા થયા છે અને બધા મળીને એ ઘટનાને વખોડી કાઢે છે અને મુખ્યમંત્રીને આવેદનપત્રો આપવા માટેનું નક્કી કર્યું છે અને બધા ત્યાં આવેદનપત્રો આપવા માટે જઈશું અમારી ત્રણ મુખ્ય માંગણી છે પત્રકારો ઉપરના જે હમણાં જે હુમલાઓ થયા છે લગભગ બાવીસ જેટલા હુમલાઓ થયા છે થોડા મહિનાઓમાં એમાં જૂનાગઢ છેલ્લો ઘટના છે અમદાવાદમાં ચિરાગ પટેલ પત્રકાર જે ટીવી નાઇનના પત્રકાર છે એમની ઉપર એટેક થયો એમનું ડેડ બોડી મળ્યું આ જે ઘટના બની હજુ સુધી પોલીસે શોધી શકી નથી તો અમારી એમ માંગણી છે કે ચિરાગ પટેલની ઘટનાઓમાં પણ તાત્કાલિક સરકાર ગૃહ વિભાગ પ્રદીપસિંહ જાડેજા તાત્કાલિક તપાસ કરાવડાવે સરકાર કંઈક એમાં છુપાવવા માંગે છે એટલા માટે હજુ સુધી કોઈ ઇન્ક્વાયરીમાં કંઈક કોઈ બાબત બહાર આવી નથી પોલીસ સાબિત કરી શકતી નથી પોલીસ પાસે પુરાવાઓ હોવા છતાં ત્રણ એ હજી કહી શકીને જે પત્રકારનો જે મોબાઈલ છે ગુમ થઈ ગયો છે એ હજુ સુધી મળી શકે નથી એટલે આવી ઘણી બધી ઘટનાઓ જે બની છે ઉપરાંત અમારી બીજી એક માગણી છે કે ગુજરાત સરકાર વિધાનસભામાં પત્રકાર સુરક્ષા ધારો લાવે ગુજ ભારતમાં ત્રણથી ચાર રાજ્યોમાં એનો અત્યારે અમલ છે એ એ અમલ જે થઈ રહ્યો છે એમાં તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે ગુજરાતના પત્રકારોની માગણી છે કે પત્રકાર સુરક્ષા ધારો લાવવામાં આવે જે રીતે સરકારી અધિકારીઓને રક્ષણ આપતો કાયદો બનાવવામાં આવ્યો છે ખાસ કરીને ફરજ પર ફરજ દરમિયાન જે રૂકાવટ કરે તો એ રૂકાવટની સામે કોઈપણ અધિકારી એની સામે ગુનો નોંધી શકે છે અને એમાં બે વર્ષની સજા પણ છે તો આ પ્રકારની જોગવાઈ પત્રકારોને વળતર આપવાની જોવા એના એના સાધનો જે ડેમેજ થતા હોય છે નુકસાન થતા હોય છે એના પર હુમલાઓ થતા હોય છે એમાં જે નુકસાની થતી હોય છે એ નુકસાની ભરપાઈ કરવામાં આવે એ પ્રકારની જોગવાઈ સાથેનો એક કાયદો ગુજરાત વિધાનસભા પસાર કરે એવી અમારી માગણી છે અને અમે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે બધા પત્રકારો જવાના છીએ અને આવેદનપત્ર આપશે અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પણ આ અંગેની અમે જાણ કરવાના છીએ બીજા બીજા જે લો કમિશન છે એને પણ કહીશું કે હવે ગુજરાતમાં પત્રકારો સુરક્ષિત નથી ગુજરાતમાં પત્રકારો સુરક્ષિત નથી છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં બાવીસ હુમલાઓ થયા છે એમાં સૌથી વધારે હુમલા જે થયા હોય તો અમદાવાદ જામનગર અને જુનાગઢ જુનાગઢમાં તો એક પત્રકારની હત્યા થઈ ગઈ છે એ એની ઓફિસ જયહિંદના પત્રકાર હતા એની ઓફિસમાં બેસીને એ રિપોર્ટ તૈયાર કરી રહ્યા હતા ત્યારે ગુંડા લોકોએ આવીને એની હત્યા કરી નાખી છે આવી રીતે ઘણી બધી ઘટનાઓ બની છે સુરક્ષિત નથી પત્રકારો પત્રકારો આ સરકાર સામે લખતા ડરે છે લખી નથી શકતા એટલે આપણી પાસે હવે એકમાત્ર હથિયાર છે સોશિયલ મીડિયા હું બધા પત્રકારોને અપીલ કરું છું કે ગુજરાતમાં પાંચ હજાર પત્રકારો છે અને ટેકનિકલ સ્ટાફ જે છે એ તો પંદર હજારની આસપાસ છે તો આ વીસ હજાર લોકો જો સોશિયલ મીડિયાનો પોતાની ફેસબુકનો વોટ્સએપનો ઉપયોગ કરીને કરે તો આના પર પ્રેશર લાવી શકે એમ છે બાકી બીજી કોઈ આપણે બીજા કોઈ જે માધ્યમો છે એની પાસેથી બહુ અપેક્ષા રાખી શકીએ એમ નથી આપણે હા 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 એ આપણે કાયદામાં જોગવાઈ કરવાની માંગણી કરી કરવાના છીએ કે જ્યારે તપાસ સરકાર તપાસ કરે કમી એમાં એક પ્રતિનિધિ તરીકે પત્રકાર હોય પત્રકાર યુનિયન હોય કોઈ પણ હોઈ શકે છે તો એ એક પ્રતિનિધિ હોવા જોઈએ મારું નામ પદ્મકાંત ત્રિવેદી છે અને સાડત્રીસ વર્ષથી હું પત્રકારત્મક ક્ષેત્રે સક્રિય છું પહેલી વખત મેં પત્રકારોને આટલા લાચાર અને બેબસ જોયા છે તેમાંય જુનાગઢમાં એક કેમેરામેન ઉપર જે રીતે પોલીસ હુમલો કરે છે બે શરમાઈથી હુમલો કરે છે અને બીજા પોલીસ અધિકારીઓ અને નફટાઈથી પૂરક લે છે કે સારું હતું કે અમે લોકો ત્યાં હાજર નહોતા નહીં તો અમે આનાથી વધારે અમે સબક શીખવા નામર્દનગીની પણ એક હદ હોય છે મારી દ્રષ્ટિએ ખાખી કપડાં પહેરીને હાથમાં એક સત્તાનો નશો લઈને તમે કોઈ પત્રકારની જુબાન બંધ કરી શકશો કલમ બંધ નહીં કરી શકો તેની અભિવ્યક્તિને બંધ નહીં કરી શકો ગુજરાતના મુખ્યમંત્રીને પત્રકારો ઉપરના હુમલાના સંદર્ભમાં વખતો વખત આવેદન આપ પત્ર આપવા માટેનો અમે પ્રયાસ કર્યો પરંતુ ઇલેક્શનના કારણે કે બીજા કોઈ કારણોસર ગુજરાતના મુખ્યમંત્રીની પ્રાયોરિટીમાં પત્રકારોની સુરક્ષા નથી રહી એ અમને એનો અફસોસ છે ખેદ છે કમસે કમ વિજયભાઈ રૂપાણી પાસેથી અમારી અપેક્ષા એટલી જ હોય કેમ કે અન્ય મુખ્યમંત્રીઓની કમ્પેરિઝનમાં આ એક વ્યક્તિ છે કે જેને પોતાની વાત આપણે જઈને કરી શકીએ પરંતુ સત્તા ઉપર આવ્યા પછી તેમના પણ થોડીક જ તેમની વ્યવહાર બદલાયો હોય એવો પત્રકારો અનુભૂતિ કરી રહ્યા છે પત્રકારો ઈચ્છે છે કે અમારી વાતને તમે શાંતિજી સાંભળો પત્રકાર સુરક્ષા કાયદો તમે અન્ય રાજ્યોમાં જે રીતે અમલમાં છે એ રીતે અહીં પણ ગુજરાતમાં પણ લાવો પત્રકારોની સુરક્ષા માટે ઠોસ કદમ ઉપાડો અને જો તમે અમારી વાતને સાંભળવાની કેર નહીં લો કાળજી નહીં લો તો પત્રકારોને બીજા રસ્તા પણ આવડે છે અમે ઘર્ષણનો માર્ગ અપનાવવા નથી માગતા અમે અમે સંઘર્ષ કરવા માગીએ છીએ અને પત્રકારોની અભિવ્યક્તિ માટે આઝાદી માટે પત્રકારોની સુરક્ષા માટે અમે પત્રકાર સમુદાય ગુજરાતભરના પત્રકારો એક અવાજ ધરાવીએ છીએ એક સૂર ધરાવીએ છીએ અને અમારામાં એકતા છે પ્લીઝ અમારી વાતને આપની શાન પ્રતિષ્ઠા ખાતર પણ જળવાઈ રહે એટલા માટે તમે શાંતિથી સાંભળો નહીં તો બીજા રસ્તાઓ અમને અપનાવવાની ફરજ પડે એવી કોઈ ફરજ અમને પાડતા નહીં સંજીવ કુમાર રાજપૂત સાથે અને ગુજરાત ન્યૂઝ અમદાવાદ